હરિયાણાના નૂહ જિલ્લામાં બે જૂથો વચ્ચે ટકરાવ બાદ તોડફોડ અને આગ ચંપીનો બનાવ. નૂહ જિલ્લાના મેવાતમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે જળાભિષેક યાત્રાના આયોજનની જાહેરાત કરી હતી, જેના ઉપર પથરાવ થયો હતો. આ અથડામણમાં જાનહાનિના પણ અહેવાલો છે. બે હોમગાર્ડના મોત થયા છે, જ્યારે 20 થી વધુ ઘાયલ થયા છે. તો હરિયાણાના મેવાતમાં સોમવારની હિંસા પછી મોડી રાત્રે ગુરુગ્રામના સેક્ટર 57માં આવેલી મસ્જિદમાં આગ ચંપીનો બનાવ બન્યો હતો, જેમાં મસ્જિદના ઇમામનું મોત થઈ ગયું અને અહીં હાજર લોકો પણ ઘાયલ થયા હતા. પરિસ્થિતિને કાબૂ કરવા માટે પોલીસે નૂહમાં ફ્લેગ માર્ચ કર્યું હતું. પ્રશાસને બુધવાર રાત સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ કરાવી દીધી છે. નૂહના ડેપ્યુટી કમિશનરે રાત્રે બંને સમૂહોના લોકો સાથે મીટિંગનું પણ આયોજન કર્યું છે. નૂહના ધારાસભ્ય આફતાબ અહેમદ પણ સ્થળ પર પહોંચ્યા અને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. સાથે સાથે પોલીસ અને પ્રશાસન પર સવાલ ઉઠાવ્યા હતા. કોશિશ કર રહે હૈ લોગો કો સમજાને કી અપીલ કર રહે હૈ ઓર લોગો સે અપીલ ભી કર રહે હૈ હાથ જોડ કે કી સ્થિતિ કો સામાન્ય બનાએ સબ સહયોગ કર રહે હૈ હમ દેખ પા રહે હૈ સ્થિતિ જો હૈ બહોત દુર્ભાગ્યપૂર્ણ હૈ બહોત મતલબ જો હૈ ઇસ તરહ કા જો હૈ પ્રશાસનિક ઓર પોલીસ ફેલિયર જો હૈ હમને જો હૈ નહીં દેખા હમ યહી અપીલ કરેંગે કિસી ષડયંત્ર કા શિકાર ના હો સભી મિલ કે યહાં અમન શાંતિ કાયમ કરે ઓર અફવાઓ પે ઓર કિસી તરીકે ઇસ પે જો હૈ ઉસકા શિકાર ના બને. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે જણાવ્યું છે કે તેમણે કેન્દ્રને સ્થિતિ વિશે જાણ કરી અને શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. મેવાત કે એસપી છુટ્ટી પર હૈ ઓર પલવલ કે એસપી કે પાસ ડ્યુઅલ ચાર્જ હૈ. મેને પલવલ કે એસપી સે ભી બાત કી હૈ, મેને ડીજીપી સે ભી બાત કી હૈ, મેને એસીએસ હોમ સે ભી બાત કી હૈ ઓર હમ અતિરિક્ત પોલીસ ભિજવા રહે હૈ. હમારા પ્રાઇમરી જો ઉદ્દેશ્ય હૈ વો હૈ વહાં પર શાંતિ કાયમ કરના ઓર યે જો વહાં પર હાલાત હો રહે હૈ ઉસકો કંટ્રોલ કરના. અભી તો હમ અપની ફોર્સ કો ભેજ રહે હૈ કે ભાઈ અગર કહીં કોઈ લોગ ઘિરે હુએ હૈ જ્યાં લોગો કો રોકા ગયા હૈ તો વહાં પર સ્થિતિ કો નિયંત્રણ નહીં કિયા જાય ઓર કુછ લોગો કો નલ્લડ મેડિકલ કોલેજ મેં ભી શિફ્ટ કિયા ગયા. એ અબ પહેલે તો હમારા ઉદ્દેશ્ય હૈ શાંતિ સ્થાપિત કરના ઓર મેં સબકો અપીલ ભી કરના ચાહતા હું કે શાંતિ વહાં પર સ્થાપિત કી જાય ઓર ઉસકે બાદ હમ દેખેંગે અગર કહીં પર કોઈ કમી રહી હૈ યા કિસી કી ગલતી રહી હૈ તો ઉસકે હમ ઉસકે બારે મેં સોચેંગે કાર્રવાઈ કરેંગે. તો હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રીએ પણ લોકોને શાંતિની અપીલ કરી હતી. જો નૂહ મે હોય મેરી સભી સે યે અપીલ હૈ કે શાંતિ કાયમ રખેં ઓર કાનૂન વ્યવસ્થા મે બનાને મે મદદ કરે ઓર આપસ મે કોઈ ટકરાવ ના કરે આપસ મે ભાઈચારા બઢાને કા પ્રયાસ કરે. મીડિયા અહેવાલો પ્રમાણે આ યાત્રા પર પથ્થરમારો થવાનું કારણ મોનુ માનેસર છે, જે નાસિર જુનૈદ હત્યાના કેસમાં આરોપી છે અને હાલ ફરાર છે. મોનુ માનેસરે એક વિડીયો મારફતે આ ધાર્મિક યાત્રામાં સામેલ થવાની વાત કરી હતી. પોલીસ કહે છે કે તેમની હાજરીના વિરોધના ભાગરૂપે લોકોએ યાત્રા પર પથ્થરમારો કર્યો હતો. બીબીસી સંવાદદાતા અભિનવના જણાવ્યા પ્રમાણે હાલ નૂહમાં સન્નાટો છે, તમામ દુકાનો બંધ છે, રસ્તાઓ પર પોલીસ અને સીઆરપી તહેનાત છે, પ્રશાસન સળગી ગયેલા વાહનો રસ્તા પરથી હટાવી રહ્યા છે. અમુક જગ્યાઓએ દુકાનોને પણ નિશાનો બનાવી લૂંટ અને આગ ચંપી કરવામાં આવી છે.